સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કે સફળ કઈ રીતે થવાય, સફળતા કોને મળે છે? એક ઘરના બે વિદ્યાર્થી, બંને વિદ્યાર્થી ધોરણ 10 અને ધોરણ 12 આવી પરીક્ષા આપે છે. પરીક્ષા આપ્યાના અંતે પરિણામ આવે છે અને બંને વિદ્યાર્થીમાંથી કંઈક જુદું જ પરિણામ મળે છે. એક વિદ્યાર્થી ખૂબ જ સારા માર્ક્સે પાસ થાય છે અને એક વિદ્યાર્થી ફેલ થાય છે. સારા માર્ક્સે પાસ થવાના કારણે મીડિયા તેની તપાસ કરે છે, ઇન્ટરવ્યૂ લે છે કે ભાઈ તું આટલી બધી સારી સફળતા કઈ રીતે મેળવી શકે છે. એક વિદ્યાર્થી સફળ થવાના કારણે બીજા વિદ્યાર્થી, તેનો જ ભાઈ ફેલ થયો છે, એ પણ મીડિયાને ખબર પડે છે, એટલે બંને ભાઈઓનું ઇન્ટરવ્યૂ થાય છે. સફળ વિદ્યાર્થી જવાબ આપતા કહે છે કે સર, મારા પપ્પા દારૂનું વ્યસન ધરાવે છે, મારી માં સામાન્ય ગૃહસ્થી હોવાથી ઘરનું મારા પપ્પા દારૂનું વ્યસન ધરાવે છે અને મારી માં અભણ હોય પારકા ઘરના કામ કરી અને અમને બંને ભાઈઓને ભણાવી કંઈક સારા દિવસની રાહ જોઈ રહી છે. મારી માની આ પરિસ્થિતિને જોઈ મને અંદરથી જ લાગી આવેલું કે હું મારી માને જરૂર સફળ થઈ અને મદદ કરીશ, અને હું એ દિવસથી જ આવા સંકલ્પ સાથે ખૂબ મહેનત કરી અને આજે સારું પરિણામ મેળવી રહ્યો છું. નાપાસ થયેલા વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ લેતા મીડિયાકર્મી એમને પૂછે છે કે તું ફેલ થવાનું શું કારણ રજૂ કરે છે? ત્યારે એ વિદ્યાર્થી કહે છે કે જેનો બાપ દારૂડિયો હોય, જેની માં પારકા ઘરના કામ કરતી હોય, એનો દીકરો કોઈ દિવસ સફળ થઈ શકે ખરો? વિદ્યાર્થી મિત્રો, તમે આ બંને વાતમાંથી શું શીખશો? એક જ ઘરના, એક જ મા બાપના બંને સંતાનો કેવું વિચારે છે, કેવો અભિગમ ધરાવે છે, એના ઉપર બંનેનું પરિણામ નક્કી થાય છે. કોઈ પણ ઘટના બનતા પહેલાં મગજમાં એ ઘટનાનું ચિત્ર બને છે અને પછી જ વાસ્તવિક સ્વરૂપ આવે છે. કોઈ પણ ઇમારત બનતા પહેલાં નકશા ઉપર બને છે. આવી જ રીતે તમારા હકારાત્મક અભિગમ તમને સફળ બનાવે છે અને તમારો નકારાત્મક અભિગમ તમને નિષ્ફળ બનાવે છે. તો હંમેશા સફળ થવા માટે હકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, સારા પુસ્તકો, સારા શિક્ષકો અને સારા વાતાવરણના સંગમાં રહી સારું હકારાત્મક ચિંતન કરી સફળતા મેળવીએ